અવલોકન એટલે કે જે જગ્યાએ હું
આવ્યો કે મેં આ બધી વસ્તુ જોયો એટલે મને એવું લાગ્યું કે આ ઊંટ છે ઈ એના માલિકથી વિખૂટું પડી ગયું છે. અને એ કહે છે કે મેં રસ્તામાં જ્યાં ઝાડ આવતા હતા ત્યાં મેં જોયું તો એ ઝાડના પાંદડા છે એ કેવા હતા, તો કે એક જ સાઈડ ખાધેલા હતા. તો એ એક સાઈડ શું કામ ખાધેલા હતા, તો કે જે આ ઊંટ હતું એ એક આંખે કાન હતું એટલે એને એક આંખે દેખાતું હતું એટલે પાંદડું એને અડધું દેખાય એટલે એને જેટલું દેખાતું હતું એટલું જ એને ખાધું એટલે એના ઉપરથી એને એવું અનુમાન કર્યું કે ઊંટ છે એ એક આંખે કાન હશે. અને જે ઊંટના ચારે ચાર પગલા બરોબર દેખાવ જોયું તો એમાંથી ત્રણ છે એ બરોબર દેખાતા અને એક પગ છે એ જરાશે જ આછો બતાવતો. એના કારણે એને નક્કી કર્યું કે આ પગ છે એ ઊંટે આ ઊંટ છે એ પગે થી જરાક થોડું પોડું એટલે કે છે અપંગ હશે એવું બધું એ કે છે રાજા. અને પછી તેણે જે પાંદડા કાઢ્યા હતા તે પાંદડા વચવાના ભાગમાં લટકતો રહી ગયો હતો અને તે પરથી માન્યું કે એનો આગલો એક દાંત છે એ તૂટી ગયો હશે. તેના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ પણ પડતી હતી. તે ઉપરથી મને અનુમાન થયું કે ઊંટની એક બાજુએ ઘઉં લાગેલા હશે અને બીજી બાજુએ મધ લાગ્યું હશે. એટલે જ્યાં રાજા છે પકડી છે એમ કે છે કે જ્યાં ઊંટ જ્યાં જ્યાં હાલ્યું છે ને ત્યાં એક બાજુ છે એ ઘઉં વેરાય ઢોળાતા હતા અને બીજી બાજુ માખીઓ પણ પડતી હતી. તો કે માખીઓ શું કામ, તો કે ત્યાં મધ છે એના ટીપા પડ્યા હશે એટલે એના ઉપર માખીઓ છે એ વણવણતી હતી અને બીજી બાજુ છે એ ઘઉં ખોળાતા હતા. એના કારણે મને એવું લાગ્યું કે એક બાજુએ ઘઉં અને બીજી બાજુએ મધ લાગેલા હશે. આવા બધા અનુમાન ઉપરથી મને થયું કે કોઈ માણસ તેના ઉપર બેઠું હોય તો ઘઉં કે મધ નીચે પડવા ન દે. એ ઉપરથી મેં માની લીધું કે તે એકલું એના ધણી પાસેથી નાખ્યું છે. થોડેક દૂર જતા આ વેપારી મને સામો મળ્યો અને ઊંટ વિશે પૂછવા લાગ્યો. મેં તરત જ તેને ઉપર પ્રમાણેનું ઊંટનું વરણ કર્યું. તે પછી તેને લાગ્યું કે તેનું ઊંટ મેં જોયું છે. પણ ઝવેરાતની લાલચે હું તેને બતાવતો નથી, પરંતુ રાજાજી હું સાચું કહું છું કે મેં ઊંટ જોયું પણ નથી અને સંતાયેલું નથી. રાજાને આ સાંભળીને ખાતરી થઈ ગઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું નથી અને સંતરાયેલું નથી. તેણે ઊંટ વિશે જે કહ્યું તે તેને અવલોકન કરવાની ટેવ હતી. તે ઉપરથી જ કહ્યું હતું કે રાજાએ ફકીરને ઇનામ આપીને છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના ખૂબ જ વખાણ કર્યા. હવે રાજાએ ફકીરને છોડી દીધો અને કહ્યું કે તમારી અવલોકન કરવાની જે ટેવ છે શક્તિ છે એ ખૂબ જ પ્રબળ છે અને ખૂબ જ સારી છે એટલે તેના વખાણ કરે છે અને રાજા છે એ ફકીરને છે એ છોડી મૂકે છે. તે પોતે એને શું કરે છે, તો કે ઇનામ આપે છે. ઇનામ આપી અને છોડી મૂકે છે. ખૂબ જ સરસ મજાનો પાઠ છે. તો આ વાર આપણે આના પ્રશ્ન જવાબ જોશું. ફરી મળીશું આપણે પ્રશ્ન જવાબ જોવા માટે નેક્સ્ટ લેક્ચરમાં.